કોરોનાથી મોતના સમાચાર આવ્યા પાછલા સાત મહિનામાં પ્રથમવાર દેશમાં કોરોનાથી મોતનો આંક વધતો જોવા મળ્યો આપને જણાવી દઈએ કે એક સપ્તાહમાં કોરોના અગિયાર લોકોને પરખી ગયો છે જેમાં કેરળમાં ત્રણ કર્ણાટકમાં બે અને પંજાબમાં એક દર્દીનું મોત થયું છેલ્લા ચોવીસ કલાકમાં નવા પાંચસો ચોરાણું કેસ નોંધાયા છે હાલ દેશમાં એક્ટિવ કેસની સંખ્યા બે હજાર છસો ઓગણસિત્તેર પર પહોંચી છે તો નવો વેરિયન્ટ જે એન વન પણ હાહાકાર મચાવી રહ્યો છે અને નવા વેરિયન્ટ જે એન વનના એ વિશ્વના એકતાળીસ દેશોમાં લોકોને હચમચાવી નાખ્યા છે એકતાળીસ દેશોમાંથી ભારત પણ બાકાત નથી દેશના ચાર રાજ્યોમાં નવા વેરિયન્ટ જે એન વનની એન્ટ્રી થઈ ચૂકી છે અને નવા વેરિયન્ટે પ્રજા સાથે સરકારોની પણ ચિંતા વધારી દીધી છે એક તરફ નવા વેરિયન્ટ સાથે કોરોના વધી રહ્યો છે બીજી તરફ ડબલ્યુએચ સ્થિતિ ગંભીર ન હોવાની વાત કરી રહ્યું છે અહીં સવાલ એ સર્જાય કે શું માસ્ક પહેરવું જોઈએ શું બુસ્ટર ડોઝ લેવો પડશે કોરોનાને રોકવા સરકાર શું કરી રહી છે પ્રજાને મૂંઝવતા આ તમામ સવાલોના ટીવી નાઇને નિષ્ણાત તબીબો પાસેથી જવાબ મેળવ્યા તો સાત મહિના બાદ ફરી દેશમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે પાછલા ચોવીસ કલાકમાં છસ્સોની આસપાસ કેસ નોંધાયા છે અને આ વધતા આંકડાઓએ લોકોની ચિંતાને વધારી દીધી છે દેશના અલગ અલગ રાજ્યોમાં જે પ્રકારે કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેમાં ગુજરાત પણ બાકાત નથી ગુજરાતમાં પણ જે એન વન નવા વેરિયન્ટનું સંકટ પ્રવેશી ચૂક્યું છે